ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। રાજકોટથી સાંસદ રામ મોકરિયાની હું વાત કરી રહી છું। ભારતીય જનતા પાર્ટીના આ સાંસદ રામ મોકરિયા કે જેઓએ પોતાની જ પાર્ટીના એક દિગ્ગજ અને સિનિયર નેતા પર પોતાના કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો આરોપ લગાવે છે। સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે અને એ પોસ્ટના કારણે રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે। કોણ છે પાર્ટીના દિગ્ગજ નેતા જેણે સાંસદના રૂપિયા ચાઉ કર્યા છે? રામ મોકરિયાનું શું કહેવું છે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સેજલ। ગુજરાત ભાજપના એક નેતાના આક્ષેપથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આક્ષેપ મૂક્યો છે કે ભાજપના જ એક સિનિયર નેતા મને રૂપિયા પાછા નથી આપી રહ્યા। રામ મોકરિયાને ભાજપના સિનિયર નેતા રૂપિયા નથી આપી રહ્યા। રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં આ ટિપ્પણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। આ ટિપ્પણીમાં તેમણે લખ્યું છે, અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે, અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ રૂપિયા નથી આપ્યા। મેં રૂપિયા આપ્યા છે એના તમામ પુરાવા પણ છે। ભાજપના પીઢ નેતા અને હાલમાં નિવૃત્ત થયા છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક કમેન્ટથી હાલ ભાજપના મૌડીઓના પેટમાં તેલ રેડાયું હશે। રામ મોકરિયાએ એક સિનિયર ભાજપી નેતા સામે આક્ષેપ કર્યો છે કે ભાજપના એક જૂના અને સિનિયર નેતા મારા રૂપિયા પાછા નથી આપી રહ્યા, એમની નીતિ ખૂબ ખરાબ છે। મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા છે, જરૂર જણાશે તો આવનારા દિવસોમાં વધુ પુરાવા સાથે પણ ખુલાસા કરીશ। વધુમાં આક્ષેપ કરતા તેમણે કહ્યું કે મને મારા રૂપિયા પાછા નથી આપી રહ્યા, વર્ષ 2008થી 2011 સુધીમાં વ્યવહારિક બાબતો અને હાથ ઉછીના પેટે અલગ અલગ મોટી રકમ આપી છે જે પરત આપવામાં એ દિગ્ગજ નેતા આનાકાની કરી રહ્યા છે, અને એક વખત રૂપિયા લેવા માટેની માંગણી પણ કરવામાં આવી છે અને મધ્યસ્થીઓએ પણ કહ્યું છે, છતાં પણ તે રૂપિયા પાછા નથી આપતા। આ સિનિયર ભાજપી નેતા કોણ છે તે વિશે તેઓએ કહ્યું કે તેઓ અબજોપતિ નેતા છે, તેની નીતિ અને નિયત બહુ જ ખરાબ છે। 1980થી તે રાજકારણમાં છે અને ગુજરાતમાંથી હાલ નિવૃત્ત થઈ ગયા છે, રાજ્યની બહાર છે। આમ રામ મોકરિયાના એક ભાજપી નેતા સામેના પ્રહારોથી જ પાર્ટીમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે। આડકતરી રીતે તેઓએ રૂપિયા પોતાના પાછા મેળવવા માટે પક્ષ પાસેથી પણ મદદ માંગી છે। રામ મોકરિયા એવું કહી રહ્યા છે કે વર્ષ 2008થી 2011 સુધીમાં વ્યવહારો થયા, અનેક વખત રૂપિયા માંગ્યા, રૂપિયા પરત ના આપ્યા, દાવો પણ કર્યો છે કે પુરાવા પણ છે। હાલ રામ મોકરિયાની આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય તે જ છે। જો કે મોકરિયાનો ગર્ભિત ઇશારો કોના તરફ છે એક મોટો સવાલ છે। સાથે જ્યારે આ અંગે રામ મોકરિયાને પૂછવામાં આવ્યું તો તેમણે એવું પણ કહ્યું કે જેને તેમણે પૈસા આપ્યા છે એ કરોડપતિ નેતા છે અને પાર્ટીના જ છે। સાથે એવું પણ કહે છે કે એમની સાથે મારે કોઈ લેવા દેવા નથી, મારા જ પાર્ટીના હોય ને। ત્યારે મોકરિયાનો ઇશારો કોના તરફ છે તે રાજકીય પંડિતોને સમજતા તો વાર નહીં લાગે। હવે આ પોસ્ટ આગળ શું નવો વિવાદ લાવે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।